Madana Kumpu Bhavat, at Unchas Upasthit Santashriyo, Samajna Agrani Mahanubhav, Gramjano, Bhaiyo Tatha Behno. મને આજના કાર્યક્રમમાં આજે જે આપણે સવારે રક્તદાન બ્લડ ડોનેશન કેમ્પ થેલેસેમિયા સ્ક્રીનિંગ અને સરકારશ્રીના આવનાર સમયમાં એક એમઆર કેમ્પેઇન લોન્ચ થવા જઈ રહ્યું છે એના વિશે બે શબ્દો કહેવાનું ભાઈ શ્રી નિર્મળસિંહ અને પ્રભાતસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે. સૌ પ્રથમ તો મોર્નિંગમાં જે કાર્યક્રમ થયો એ એક વિલેજ લેવલના કાર્યક્રમમાં 100 કરતાં વધારે બ્લડ 4 કલાકના અંદર કલેક્શન થયું એ બદલ રાજભવાની ગ્રુપને હું કોંગ્રેચ્યુલેશન અભિનંદન પાઠવું છું. ઇસ્પેશિયલી અમે મેડિકલ ફિલ્ડમાં છીએ અને ઉનાળાના સમયમાં બ્લડની ખૂબ જ ક્રાઇસિસ હોય છે, એટલે આવા સમયમાં આટલી બોટલ બ્લડની એકત્રિત કરીને નાના એવા ગામ સમાજમાંથી 4 કલાકમાં એકત્રિત કરીને આપવી ખૂબ જ સરાહનીય કામ છે. તો બ્લડ ડોનેશન વધારે ટાઈમ નહીં લેતા, હું બોર નહીં કરું, જાજુ ટોક્સ નહીં કરું. બ્લડ ડોનેશન વિશે મને બોલવાનું કહેવામાં આવ્યું છે, તો બ્લડ ડોનેશન કરવું જોઈએ કે ના કરવું જોઈએ, એના ફાયદાઓ શું છે, એના વિશે થોડી ચર્ચા કરીએ. તો બ્લડ ડોનેશન ઓબ્વિયસલી કરવું જોઈએ. જ્યારે હું સિવિલ હોસ્પિટલમાં ભણતો હતો MBBSમાં ત્યારે તો અમે લોકો દર 3 મહિને બ્લડ ડોનેશન કરતા હતા, કેમ કે લગભગ 3 મહિને કોઈ ને કોઈ સગવડ ત્યાં તો લગભગ ક્રિટિકલ થઈને જ આવતા હોય સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં, એટલે લગભગ કોઈ ને કોઈ રિલેટિવનો કોલ આવે અને બ્લડ ડોનેટ કરવાનું થાય અહીંયા સુધી. જનરલી બ્લડ ડોનેશન કરવાથી વજન વધી જાય એવી લોકમાન્યતાઓ હોય છે અને મને ઘણીવાર એઝ અ ડૉક્ટર લોકો પૂછતા પણ હોય છે કેમ્પમાં કેમ જઈએ તો કે સાહેબ બ્લડ ડોનેશન કરવાથી વજન વધી જશે, તો એ બિલકુલ ખોટી મેં અને તમે ઉપજાવી કાઢેલી વસ્તુ છે, નોન સાયન્ટિફિક પ્રોડક્ટ છે. એકચ્યુઅલી એના બેનિફિટ્સમાં જ એવું લખાયેલું છે કે પહેલાં તો બ્લડ ડોનેશન કોણ કરી શકે, તો 18 વર્ષથી 60 વર્ષની વયમર્યાદાનું કોઈ પણ વ્યક્તિ, પુરુષ અથવા સ્ત્રી કે જેમનું વજન મિનિમમ 50 કિલો કરતાં વધારે હોય અને હિમોગ્લોબિનનું પ્રમાણ 10% કરતાં વધારે હોય, ઓફિશિયલ ગાઈડલાઈન એવી છે કે 12% કરતાં વધારે હોવું જોઈએ હિમોગ્લોબિન, અને એ વેઇટ 45 કિલોગ્રામ મિનિમમ હોવું જોઈએ. પણ જે બ્લડ બેંકનો ક્રાઇટેરિયા છે એમાં વેઇટ 50 કિલો અને HB હિમોગ્લોબિન 10% રાખીને લોકો ચાલે છે. જનરલી એમાં કોઈ પણ તકલીફ થતી હોતી નથી. એના ફાયદાઓ વિશે જોવા જઈએ તો આ ક્રાઇટેરિયામાં જે પણ વ્યક્તિઓ આવે એ 450 ml એટલે કે એક યુનિટ જે એની બોટલ હોય છે એટલું બ્લડ ડોનેટ એવરી 120 ડેઝ પર કરી શકે. 3 મહિના શા માટે ક્રાઇટેરિયા રાખવામાં આવેલો છે મિત્રો? કારણ કે બ્લડના જે બધા જ, બ્લડ એટલે શું છે, એક પ્રકારનું પાણી જ છે કે જેમાં અલગ અલગ કણો, રક્તકણો છે, ત્રાક કણો છે, શ્વેત કણો છે જેને ગુજરાતીમાં આપણે એ નામે ઓળખીએ છીએ, એ બધા જ ને અલગ અલગ અવયવોમાં લઈ જવાનું એક એજન્ટ તરીકેનું કામ કરે છે. એટલે બ્લડ દ્વારા આ બધા કણો હાર્ટમાંથી થઈ અને અલગ અલગ અવયવોમાં જઈ અને અલગ અલગ અવયવોની જરૂરિયાત મુજબ એ લોકોને કેલરી પૂરી પાડશે, પ્રોટીન્સ, વિટામિન્સ, ઓક્સિજન જેની પણ જરૂર છે એ થ્રુ બ્લડ માધ્યમ એને પૂરું પાડશે. એક પ્રકારનું કુરિયર સર્વિસ તરીકેનું કામ કરે છે. તો એનામાં જે ખાસ કરીને રક્તકણો હોય છે એને નવા, એની લાઈફ સ્પાઈન 120 દિવસની હોય છે. એક રક્તકણ બને પછી 3 મહિના સુધી એ જીવિત રહે છે, બ્લડમાં સર્ક્યુલેટ થાય છે અને 3 મહિના પછી એનું ડિસ્ટ્રક્શન થાય અને નવા રેડ બ્લડ સેલ બોન મેરોમાંથી બનીને આવતા હોય છે. તો એની માટે એવરી 3 મંથ મિનિમમ ઇન્ટરવલ પર તમે બ્લડ ડોનેટ કરી શકો. એના ફાયદાઓમાં એક તો મેં લિટરેચર વાંચ્યું તો એમ લખ્યું હતું કે આપણું જે આયરનનું સ્ટોર હોય છે બોડીમાં એને બેલેન્સ રાખવાનું કામ કરે છે. આયરન
નું જે પ્રમાણ છે બ્લડમાં એને સંતુલિત રાખવાનું કામ કરે છે. બ્લડ ડોનેશન રેગ્યુલર ઇન્ટરવલ ઉપર કરવાથી હાર્ટ એટેકના ચાન્સીસ 33% ઘટી જાય છે. એનો મતલબ એવો આપણે બિલકુલ ના લેવો જોઈએ કે આપણે બ્લડ ડોનેશન કરશું તો હાર્ટ એટેક આવશે જ નહીં. કારણ કે ઓપીડીમાં ઘણા બધા લોકો આવતા હોય છે, જે લોકો તંબાકુ ખાતા હોય એમને કહીએ તો એ લોકો એવા એક્સક્યુઝ આપતા હોય છે કે સાહેબ મારો પડોશી છે, ભગવાનનો માણસ છે, અત્યારે ચા નથી પીતો, એને કેન્સર થયું બોલો. એટલે આવો મતલબ બિલકુલ ના લેતા કે બ્લડ ડોનેશન કરવાથી હાર્ટ એટેક નહીં આવે. પરંતુ અન્ય વ્યક્તિ કે પોપ્યુલેશનની કમ્પેરિઝનમાં 33% ઓછું પ્રમાણ છે. પછી અન્ય તમને કોલેસ્ટેરોલ હોય, બ્લડ પ્રેશર હોય, અન્ય બીમારીઓ હોય તો 100% તમને હાર્ટ એટેક થવાનું જોખમ છે જ. એવી જ રીતના જે સ્કેલેટલ મસલ છે, હાડકા છે, એની મજબૂતાઈ રેગ્યુલર બ્લડ ડોનેશન કરવાથી સારી જળવાઈ રહે છે. લીવર કેન્સરના ચાન્સીસ ડિક્રીઝ થાય છે, ઓછા થાય છે રેગ્યુલર બ્લડ ડોનેશન કરવાથી. આ બધી સાયન્ટિફિકલી પ્રૂવ થયેલી લિટરેચર ઉપરથી હું વાત કરું છું. યોગ્ય સમયે સર્વે થઈને થતા હોય, આજે સવારે જ મેં વાંચી, મને કાલે બોલવાનું કીધું એટલા માટે. ત્યાર પછી બ્લડ ડોનેશન પછી જે આપણે આજે થેલેસેમિયા સ્ક્રીનિંગ હતું એના ઉપર આવીએ, તો થેલેસેમિયા સ્ક્રીનિંગ ખૂબ જ જરૂરી છે, સ્પેશિયલી એન્ગેજમેન્ટ અથવા તો મેરેજ પહેલાં. હરેક યુવકનું થેલેસેમિયાનો ટેસ્ટ એટલીસ્ટ એકવાર થઈ જવો જોઈએ. કારણ કે આપણે જ વર્તેજમાં એવા બે દંપતીઓ છે કે જેમને થેલેસેમિયા માઇનર અને થેલેસેમિયા ટ્રેટ છે, કે જેમના દ્વારા બાળકમાં થેલેસેમિયા મેજર આવવાની શક્યતા રહેલી છે. તો આજે ખાસા એવા પ્રમાણમાં થેલેસેમિયાનું સ્ક્રીનિંગ બધા નાના વયના લોકોએ લીધું કે જેને લીધે થેલેસેમિયા સ્ક્રીનિંગ એટલા માટે કરાવીએ છીએ કે હસબન્ડ ઓર વાઇફ બેમાંથી એકને માઇનર હોય અને એકને ટ્રેટ હોય થેલેસેમિયા, તો બાળકને મેજર આવવાની શક્યતા 25% રહેલી છે, 25%. અને થેલેસેમિયા મેજરનો મતલબ એ થયો કે એના બોન મેરોમાંથી જે કણો જે બનવા જોઈએ, હિમોગ્લોબિન બનવું જોઈએ, એ બનતું નથી. એટલે આપણે એને રેગ્યુલર ઇન્ટરવલે દર મહિને કે 21 દિવસે બ્લડ ચડાવવું પડશે થ્રુ આઉટ લાઈફ, આજીવન. એટલે બાળક માટે તો એની લાઈફ સ્પોઈલ થઈ જ ગઈ એક રીતના, પણ આખા કુટુંબની જવાબદારી અને કાળજી બને છે કે એને મોટું કરવું. એટલે એની કરતાં બેટર છે કે આપણે એન્ગેજમેન્ટ પહેલાં થેલેસેમિયા સ્ક્રીનિંગ કરાવીએ અને પહેલેથી જ તકેદારી રાખીએ કે જેના લીધે પાત્ર પસંદગી વખતે, હવે આ સમય આવતો જાય છે, આપણને થોડું અજીબ લાગી રહ્યું છે પરંતુ જરૂરી છે. અમાર કેમ્પેઇન, એક સરકારી અધિકારી છું એટલે સરકારની જે કેમ્પેઇનની મેં કીધું માનવ મેદની ભેગી થઈ છે સમાજના ઘણા બધા લોકો, તો એક સારું અને હિસ્ટોરિકલ કેમ્પેઇન ભારત સરકાર શ્રી અને ગુજરાત સરકાર શ્રી ની સહભાગીમાં લોન્ચ કરવા જઈ રહી છે સરકાર. તો મારી તમામને એક સરકારી ડૉક્ટર તરીકે અપીલ છે કે આવનાર 15 જુલાઈથી 15 ઓગસ્ટ એટલે કે એક મહિનાના ગાળામાં ભાવનગર જિલ્લાના 6 લાખ બાળકો કે જેમની વયમર્યાદા 9 મહિનાથી 15 વર્ષની વચ્ચે છે, 9 મહિનાથી હું રિપીટ કરું છું 15 વર્ષની વચ્ચે છે, એ તમામ બાળકોને સરકારશ્રી દ્વારા એક MR એટલે M એટલે મિઝલ્સ અને R એટલે રૂબેલા એટલે કે ઓરી અને રૂબેલા એ બંનેની વેક્સિન આપવાનો એક હિસ્ટોરિકલ કેમ્પેઇન લોન્ચ કરવા જઈ રહી છે ગુજરાત સરકાર, જે ઓલરેડી ભારતના 15 રાજ્યોમાં આ યોજના લોન્ચ થઈ ચૂકી છે. કરોડો બાળકોને વેક્સિન અપાઈ ચૂકી છે, એક પણ બાળકને એવી ગંભીર કોઈ રિએક્શન થઈ નથી. એટલે ખાસ એ જ કહેવાનું, બિલકુલ ચિંતા કર્યા વગર, ખાસ કરીને 15 જુલાઈથી 30 જુલાઈની વચ્ચે તમારું બાળક 15 વર્ષથી નીચેનું જે પણ સ્કૂલમાં ભણતું હશે એ સ્કૂલમાં સરકારી દવાખાનેથી પીડિયાટ્રિશિયન સાથે, પીડિયાટ્રિશિયને પણ ઇન્ડિયન એસોસિએશન ઓફ પીડિયાટ્રિક્સ પણ આને સપોર્ટ કર્યો છે અને ફૂલ સપોર્ટ સાથે તમારા બાળકને વેક્સિન મૂકવા સ્કૂલમાં આવશે. કારણ કે 9 મહિનાથી 15 વર્ષના 80% બાળકો સ્કૂલમાં મળી જાય, એટલે ઘરે ઘરે ગોતવા કરતાં બેટર છે કે સ્કૂલમાં જઈને એક સાથે બધાને વેક્સિનેશન આપી દઈએ. તો તમને નવું લાગતું હશે, અત્યાર સુધી
આપણે દર વર્ષે બધા જ બાળકોને 5 વર્ષથી નાની ઉંમરના બાળકોને પોલિયો મૂકવા માટે આવતા હતા, પકડી પકડીને મૂકી દે. જ્યાં 5 વર્ષથી નાનું બાળક મળ્યું પેટી કપાઈ ગયું. પણ એ સરળ હતું અને એ ઝુંબેશને આધારે આજે આપણે દેશમાંથી પોલિયોને નાબૂદ કરી શક્યા છીએ. દર વર્ષે પલ્સ પોલિયો પ્રોગ્રામ કરીને તો હવે પોલિયો નાબૂદ થઈ ગયો છે. હવે નેક્સ્ટ સ્ટેપ છે, આપણે મિઝલ્સ અને રૂબેલા નાબૂદ કરવા તરફ સરકારશ્રી જઈ રહી છે, કટિબદ્ધ છે. અને એમનું નેક્સ્ટ ગોલ છે, લક્ષ્ય છે કે જેવી રીતના આપણે દેશમાંથી પોલિયોને નાબૂદ કર્યો, એવી જ રીતના મિઝલ્સ અને રૂબેલા કે જેના લીધે ખાસ કરીને બાળકોમાં જો સગર્ભા માતાને રૂબેલાનું ઇન્ફેક્શન હોય, ચેપ લાગ્યો હોય સગર્ભાવસ્થા દરમિયાન, ખાસ કરીને પ્રથમ 3 મહિનાની સગર્ભાવસ્થા દરમિયાન, તો આવનાર બાળક ખોડખાંપણવાળો જન્મે છે કે જેને આજીવન તકલીફ થતી હોય છે ફેમિલી અને બાળકને. એ ફક્ત આપણે ખોડખાંપણ જો એક ઇન્જેક્શનથી નિવારી શકતા હોઈએ તો ઇન્જેક્શન શા માટે ના લેવું જોઈએ? કદાચ એ ઇન્જેક્શન લીધા પછી 48 કલાક સામાન્ય તાવ આવે તો એની કોસ્ટ શું છે? આજીવન વિકલાંગતા સાથે કાઢવી અને 2 દિવસ પેરાસિટામોલ લઈને કાઢવી, ઓબ્વિયસલી આપણે બધા ભણેલા ગણેલા છીએ, 2 દિવસ પેરાસિટામોલ લઈને જ કાઢીશું. તો અત્યાર સુધી સરકારશ્રીમાં ફક્ત મિઝલ્સની વેક્સિન આપવામાં આવી રહી હતી, કારણ કે MR વેક્સિનની કોસ્ટ કિંમત બહુ વધારે છે. પરંતુ હવે આપણું GDP ગ્રોથ થતો જાય છે, એક હબ બનતું જાય છે ઇન્ડિયા ફાઇનાન્શિયલ લેવલ ઉપર, એટલે હેલ્થને વધારે ને વધારે GDP પ્રોવાઈડ કરે છે. એટલે ગવર્મેન્ટે મોંઘી રસી હોવા છતાં ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં MR વેક્સિન આપવાનું નક્કી કર્યું છે. ધીમે ધીમે ન્યુમોનિયા અને રોટાવાયરસ પણ આવી રહી છે. તો મારી બધાને અપીલ છે, MR વેક્સિન 15 જુલાઈથી 15 ઓગસ્ટની વચ્ચે જો કોઈ તમને આપવાનું ન મળે તો હું આપી દઈશ CHCમાં, અને જો સ્કૂલમાં કોઈ કાવ્ય શાળાએ આપવા તો બિલકુલ ના નહીં પડતા, એટલીસ્ટ હેઝિટેટ નહીં કરતા. એક ઇન્જેક્શન જ છે, સામાન્ય લાઈફ ટાઈમ ઇમ્યુનિટી રોગ પ્રતિકારક શક્તિ પ્રોવાઈડ કરશે. મેજર જે પ્રશ્નો છે એ છે કે તમે એવું બનશે કે 5 દિવસ પહેલાં તમારા બાળકને ઇન્જેક્શન મુકાવેલું હશે તો પણ મુકાવવાનું છે, પ્રાઇવેટમાં તમે MMR મુકાવ્યું હોય તો પણ. એટલે એ રસી જે સરકારનું કેમ્પેઇન છે એ કંઈ પણ પ્રશ્ન પૂછ્યા વગર, હા બાળક અત્યંત બીમાર હોય અને કાંઈ તકલીફ હોય તો 100% એની તપાસ થશે, અધરવાઇઝ મુકાવી દેવાનું છે. તો આટલું કહીને હું વધારે બધાને બોર નથી કરતો.